قوه الا بالله العلي العظيم. اعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. عزیزان محترم، ہمارا دوستوں نے وڑی لو انے ماں بہنوں، اپنے آئے اشرے محرم درمیان امام حسین علیہ السلام نے آئیڈیولوجی انے امنی وچاردھارا وشے بات کری رہیا چھیے، જેમાં આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિચારધારા બાબતે વાત કરી કે ઇમામની જિંદગીમાં અલ્લાહનું સૌથી વધારે મહત્વ હતું, અલ્લાહ એમની નજરમાં મહાન હતો. બીજી આપણે એક વાત કરી કે ઇમામ અલૈહિસ્સલામ હર હાલમાં શુક્રગુઝાર રહેતા. જ્યાં મુસીબતનો મકામ હોય ત્યાં પણ ઇમામે શુક્ર અદા કરેલો છે, કારણ કે બધી નેમતો અલ્લાહ તરફથી છે અને જે મુસીબત આવે છે તો એ મકામ પણ અલ્લાહ તરફથી મળેલો હોવાના કારણે ઇમામ એના ઉપર શુક્ર કરે છે. પછી આપણે ગઈકાલે જે વાત કરી કે ઇમામની એક વિચારધારામાં ઇમામ જીવન જે વિતાવે છે એ તકવાની બુનિયાદ ઉપર જીવન વિતાવે છે. ઇમામનો જિંદગીમાં મકસદ તકવા હતો અને લોકોને તકવા તરફ બોલાવવું હતું. હવે આપણે હજી આ ત્રણ બાબતો ઉપર વાત કરી શક્યા છીએ અને ઇન્શાલ્લાહ આજે બીજી એક ઇમામની આઈડિયોલોજી ઉપર વાત કરવાની છે. આ આઈડિયોલોજી કે જે આપણને બધાને જે છે લાગુ પડે છે, અને આજે જુમાનો દિવસ છે તો જુમાનો દિવસ કે જેમાં હંમેશા ખુતબે જુમા પણ આપણે સાંભળતા હોઈએ છીએ, જેમાં પણ વાઝ નસીહત હોય છે કે જેના થકી આપણી આખિરત સુધરી જાય, આપણે આજે એ આઈડિયોલોજીની વાત કરવાની છે કે જેના ઉપર ઇમામ અલૈહિસ્સલામે ખૂબ જ ભાર મૂકેલો, અને જે લોકોએ આ આઈડિયોલોજી ઉપર ધ્યાન ના દીધું એ લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે ના થઈ શક્યા, અથવા તો
ઉલટાના ઇમામે હુસૈન અલેહિસ્સલામના દુશ્મન બની ગયા. અત્યાર સુધી જે પત્ર લખતા હતા, હવે પત્ર લખવાના બદલે અથવા પત્ર લખી લીધા પછી પણ ઇમામના ખિલાફ તલવારને ઉઠાવે છે. એ કઈ આઈડિયોલોજી છે એના ઉપર આપણે વાત કરીએ. એક સલવાતનો સહારો આપો તો હું. અસલ કરબલાનું મેદાન જે છે એમાં એક આઈડિયોલોજી નથી, એમાં એક વિચારધારા નથી, બલકે બે અલગ અલગ વિચારધારા આપણને ત્યાં મળી આવે છે. ખયામે હુસૈનીમાં એક અલગ વિચારધારા છે અને ખયામે ઉમરે સાદમાં એક અલગ વિચારધારા છે. અહીંયા જે લોકો ઇમામે હુસૈન અને એની સાથે છે, એ લોકો જે માટે કામ કરે છે એ છે આખિરત. યઝીદ અને એનું લશ્કર અથવા ઉમરે સાદ અને ઇબ્ને ઝિયાદનું લશ્કર જે વસ્તુ માટે કામ કરે છે એ છે દુનિયા. ઇમામે હુસૈન અલેહિસ્સલામ જેવા કરબલાના મેદાનમાં પહોંચે છે, એક પત્ર રવાના કરે છે. કોને? પોતાના ભાઈ મોહમ્મદ હનફિયાને. એ પત્રમાં ઇમામે હુસૈન અલેહિસ્સલામ આ રીતે લખે છે, મિન હુસૈન ઇબ્ને અલી ઇલા મોહમ્મદ ઇબ્ને અલી, એટલે કે મોહમ્મદ હનફિયા, અને મારા કબીલા ઇબ્ને હાશિમને આ પત્ર લખું છું, કે જેમાં ઇમામે હુસૈન અલેહિસ્સલામ ફક્ત એક જ લાઈન લખે છે, પણ આ એક લાઈન કયામત સુધી આવનાર પેઢી માટે એક નસીહત રૂપી છે. ઇમામ અલેહિસ્સલામ એમાં લખે છે, ફકઅન દુનિયા લમ તકુન, કે મારી નજરમાં જાણે દુનિયા છે જ નહીં. વકઅન આખિરા લમ તઝલ, અને જાણે આખિરત કોઈ દિવસ ખતમ થવા વાળી નથી. હવે એક ઇન્સાન આ દુનિયામાં આવે અને આ દુનિયાને જ બધું માની રાખે અને આખિરતને ભૂલાવી દે, તો પછી એની હાલત શું થશે? જ્યારે આ દુનિયાથી જવાનો વારો આવશે તો એ ઇન્સાન પસ્તાતો નજર આવશે. પરંતુ જે ઇન્સાને આ દુનિયાને આખિરત સુધી પહોંચવાનો વસીલો બનાવ્યો છે, તો પછી આ દુનિયામાં આખિરતનું ભાતું તૈયાર કરશે અને આખિરતમાં ખુશબખ્ત થશે. જનાબે હોર કે જે 9 મુહર્રમ સુધી ઉમરે સાદના ખૈમામાં હતા, પરંતુ જ્યારે રાતે વિચાર કરે છે તો પોતાના ભાઈને આ જુમલા જ બયાન કરે છે, એ ભાઈ આપણે જીવી જીવીને કેટલું જીવશું. આપણે જ્યારે જનાબે હોરના મસાહેબ પડતા હતા ત્યારે આ વાતને કરી હતી, અરે ભાઈ જીવી જીવીને કેટલું જીવશું, અગર જો અબદની જિંદગી મળી જાય ને, કયામત સુધીની જિંદગી મળી જાય ને, તો પણ એક વખત તો મોતનો સામનો કરવાનો છે. જ્યાં આ દુનિયા પૂરી થઈ જશે તો પછી આ માલો દોલત ને ઇનામ ને એ બધું મળશે, એ બધું ત્યારે નકામું થઈ જશે. તો બહેતરીન રસ્તો છે કે આખિરતને સુધારવા આગળ વધીએ. તો અહીંયા બે આઈડિયોલોજી છે. એક આઈડિયોલોજી ઈ છે કે જે આખિરત કમાવવા માટે આગળ વધ્યા છે, ફુરસત છે, મોકો છે, ઇમામે હુસૈન અલેહિસ્સલામ ઉપર પોતાની જાનને કુરબાન કરી અને આખિરત મેળવવાની વાત છે, અને બીજી તરફ ઇમામે હુસૈન અલેહિસ્સલામને કત્લ કરી અને યઝીદ પાસેથી ઇનામ મેળવવાની વાત છે. આ બે આઈડિયોલોજી કરબલાના મેદાનમાં દેખાય છે. જ્યારે ઇમામે હુસૈન અલેહિસ્સલામ ઉપર પાણી બંધ કરી દેવામાં આવ્યું અને પ્યાસની શિદ્દત વધવા લાગી, લગભગ 9મી મોહર્રમ યા 10મી મોહર્રમના સવારના ભાગનો આ વાક્યો છે કે જેમાં
ઇમામે હુસૈન અલહિસ્સલામ નો એક સાથી યઝીદ બિન હુસૈન સ્વાતી છે, અથવા યઝીદ બિન હસીન હમદાની, બહુ સારા એવા માણસ છે, હમદાન થી તાલુક છે, કુફાના રહેવાસી છે. ઇમામે હુસૈન અલહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, મોલા, હું અને ઉમરે સાદ બંને સાથે મોટા થયા છીએ, બચપનના દોસ્ત છીએ. અને અમારી એકબીજા પ્રત્યે મોહબ્બત પણ ઘણી ઘાટી રહી છે અત્યાર સુધી. તો મને રજા આપો કે હું જાઉં ઉમરે સાદ પાસે અને કંઈક નસીહત કરું કે જેથી કંઈક પાણી મળે અને આપણે બચ્ચાઓને પીવરાવીએ, કારણ કે બચ્ચાઓ બહુ પ્યાસા છે. ઇમામ હુસૈન અલહિસ્સલામ યઝીદ બિન હસીન હમદાની અથવા હુસૈન હમદાનીને કહે છે, તમારી મરજી. આ યઝીદ બિન હુસૈન ઇમામના ખૈમાથી નીકળી અને ઉમરે સાદના ખૈમા પાસે જાય છે. ખૈમા પાસે રોકવામાં આવે છે, તલવાર વગેરે લઈ લેવામાં આવે છે. કહે છે કે મારો દોસ્ત છે, મારે મુલાકાત કરવી છે. તો કે વાંધો નહીં, તમે દોસ્ત છો, મુલાકાત કરવી છે, વાંધો નહીં, તલવાર મૂકતા જાઓ. તલવાર મુકાવી દે છે. યઝીદ બિન હુસૈન દેહમદાની ખૈમાના દરવાજા ઉપર જઈ અને ઊભા રહી જાય છે. ખૈમાનો પડદો હટાવી ઉમરે સાદને જોવે છે, બેઠો છે. આ ખૈમા ઉપર જઈ અને ઊભા રહી જાય છે, અથવા દાખલ થઈને ત્યાં ઊભા રહી જાય છે. હવે ઇસ્લામનો કાનૂન ઈ છે કે જ્યારે કોઈ ઘરમાં દાખલ થાય તો શું કરે? પહેલા સલામ કરે. પણ આ યઝીદ હમદાની જે છે સલામ નથી કરતા. ઉમરે સાદ કહે છે, અલસ્તો મુસ્લિમા, શું હું મુસલમાન નથી? કોણ કહે છે? ઉમરે સાદ કહે છે કે શું હું મુસલમાન નથી કે તમે મને સલામ પણ નથી કરતા જ્યારે કે તમે દાખલ થઈ રહ્યા છો? ત્યારે આ યઝીદ હમદાની કહે છે, અતઝામુ અન્નકા મુસ્લિમા, શું તું એમ ધારે છે કે તું મુસલમાન છે? હાદા માઉ ફુરાત યશરબુ મિનહુ કિલાબુલ અસવાદ વલ ખનાઝીર, આ નહેર ફુરાત કે જેમાંથી કાળા કૂતરાઓ અને સુવરને પાણી પીવાની રજા છે, જ્યારે કે ફરઝંદ રસૂલ હુસૈન ઇબ્ને અલી અને એનું ફેમિલી પ્યાસું છે અને એ પ્યાસનું કારણ તારો પહેરો છે અને તું એ લોકોને હલાક કરવા માટે આગળ વધી રહ્યો છે, તેમ છતાં તું પોતાની જાતને મુસલમાન માને છે. ત્યારે ઉમરે સાદ જવાબમાં કહે છે, યા આખા હમદાન, અહી મારા હમદાની ભાઈ, ઇન્ની આલમો અધા હુરમત અહલલ બૈત અલહિમુસ્સલામ, હું જાણું છું કે અહલે બૈત અલહિમુસ્સલામ ને અઝિયત પહોંચાડવી હરામ છે, પણ શું કરું? મેં આ સોદો કર્યો છે રઈ શહેરની હુકુમતના મુકાબિલમાં. એટલે આ યઝીદ હમદાની બીજું કઈ નથી બોલતા, ત્યાંથી નીકળીને ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે કે મૌલા, કઈ ફાયદો થાય એમ લાગતો નથી, કારણ કે એ તમારા ખૂનનો સોદો રઈ શહેરની હુકુમત માટે કરેલો છે. અને જ્યારે લડાઈની શરૂઆત થઈ ત્યારે ઉમરે સાદ પહેલું તીર ઇમામે હુસૈન અલહિસ્સલામના લશ્કર તરફ ફેંકીને પોતાની ફૌજને આવાજ દે છે કે ગવાહ રહેજો,
જ્યારે ઇબ્ને ઝિયાદ અને યઝીદનો મુકાબલો થાય, સામનો થાય, ત્યારે તમે બધા ગવાહી આપજો કે પહેલું તીર મેં ફેંકેલું છે. શા માટે આ ગવાહીની જરૂર? કે જેથી એને ઇનામ મળે, રહી શહેરની હુકુમત મળી શકે. અને અહીંયા ખયામે હુસૈનીમાં ખબર છે કે શહાદત મળવાની છે. હોવું તો એ જોઈએ કે અગર મોત સામે હોય તો ઇન્સાન તડપતો હોય, મોત સામે હોય તો ઇન્સાન વ્યાધિમાં હોય. પરંતુ મુસ્લિમ ઇબ્ને આઉસજા અને એવા બધા માણસો કે જે સિરિયસ હતા, એ એકબીજા સાથે હસી મજાક કરે છે કે આજે વિસાલનો વખત આવી ગયો, આજે એ જગ્યા સુધી પહોંચવાનો વખત આવી ગયો કે જેની લારજુઓ કેટલા લાંબા સમયથી અમે કરતા હતા. કહેવાનો મકસદ એ છે કે ખયામે હુસૈનીમાં જે વસ્તુ છે એ આખરત છે, દુનિયા વસીલો છે, અને ખયામે યઝીદમાં જે વસ્તુ છે એ આ દુનિયા છે અને આખરત ભૂલાવી દેવામાં આવી છે. એક સલવાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. કોઈ દિવસ આ દુનિયાને ભેગી નથી કરી, કારણ કે ભેગી કરીને કરે શું? જેટલી પણ દુનિયા ભેગી થશે, મુકવા વખતે એટલી જ સખત હશે. એક ઇન્સાન પાસે 10 રૂપિયાની નોટ હોય અને ખોવાઈ જાય, સદમો થશે? ચાલો જરાક અફસોસ થશે કે 10 રૂપિયા હતા ને ખોવાઈ ગયા, વાંધો નહીં. પણ અગર કોઈ ઇન્સાન કરોડોપતિ હોય અને સવારે 9:30 શેર બજારનો ધંધો કરવા બેઠો, લગાડે રાખે પૈસા, એક બે વાર જીતે, એક બે વાર પૈસા મેળવે, અને પછી જાતા જાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, હારેલો જુગારી બમણું રમે. હાલો પછી મળશે, પછી લાખો ને કરોડો રૂપિયા અત્યાર તો કરજો કરી અને ડબ્બામાં પૈસા નાખી અને એમાં હારી જાય. હા, ડબ્બો એક બીજી વસ્તુ છે શેર બજારનો, બધા જાણતા હશે કે ડબ્બાની હાલત શું છે. ખુદા બચાવે આ ડબ્બાની બુરાઈથી. એમાં આગળ ફસાઈ ગયા તો જેટલી પ્રોપર્ટી છે એ બધી ચાલી જાય. અને પછી એ ઇન્સાન જે અફસોસ કરતો હોય, એ એવો અફસોસ છે કે જાણે ઇન્સાન આ દુનિયાથી રુખસત થતો હોય, કારણ કે બધું હાથમાંથી જતું હોય છે. આપણને એમ થાય કે આપણી ઓલાદ જ વાપરશે ને અગર જો આ દુનિયામાં મૂકીને જાશું તો. વાત સાચી છે, તમારી ઓલાદ વાપરશે, પરંતુ હિસાબ તમારે દેવાનો છે. આ દુનિયા કે જેની મીઠાસ ટૂંકી મુદ્દતની છે, પરંતુ એનો હિસાબ બહુ લાંબા સમય સુધીનો છે. માટે અગર કોઈ ઇન્સાન આ દુનિયાની લાલચમાં ફસાઈ ગયો તો પછી એની હાલત એવી પણ થઈ શકે છે કે એ સિરાતે મુસ્તકીમથી હટી જાય અને ગુનાહોમાં એટલો ઊંડો ઉતરી જાય કે પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે તલવાર ખેંચવા માટે પણ તૈયાર થઈ જાય. જ્યારે ઇન્સાન આ દુનિયા અને દુનિયાની મોહ માયાનો આશિક બને છે, તો પછી આ દુનિયા માટે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. બની ઇસરાઈલમાં 2 કલાકમાં, કારણ કે 1-2 કલાકમાં જે છે 70 નબીઓને કત્લ કરવામાં આવ્યા. કેટલા? મારી સાથે જો ને, 1-2 કલાકમાં સવારે ઉઠ્યા, બધા ભેગા થયા, નબી મળતા બધાને કતલ કરી દીધા. કારણ કે અમુક વખતે એક એક ગામમાં ઘણા બધા નબી ખુદાવંદી આલમે રાખેલા હતા, કારણ કે કોમ્યુનિકેશન ઓછું હતું.
70 નબીને એક સાથે કત્લ કરી નાખ્યા. જ્યારે બધા કત્લ કરી નાખ્યા તો પછી શું કરે? જશ્ન મનાવે? ના, જાણે કઈ થયું જ નથી, પોતાનો ધંધો ખોલીને બેસી ગયા. આ છે દુનિયા. કારણ કે આ નબી આમ કરો ને તેમ કરો કરતા હતા, કઈ કાઢી જ નાખો, આ બધાને મારી જ નાખો, મારી નાખ્યા. અને પછી આપણે હવે જેમ ધંધો કરવો હોય એમ કરીએ. આ દુનિયામાં બે ઓરડોની મહેર બહુ વધારે મોંઘી હતી. મહેર મહેર હોય ને, શાદીશુદા લોકો મહેર અદા કરે છે કે માફ કરાવી નાખે છે? આપણે તો અહીંયા મહેર ઓછી હોય, પણ ઈરાન ઈરાક વગેરેમાં શાદી કરવામાં મહેર બહુ મોંઘી રાખવામાં આવે. પરંતુ કાયનાતમાં સૌથી મોંઘામાં મોંઘી મહેર હોય બે ઓરડોની હતી. એક તો તમને બધાને ખબર છે કે ઇમામ અલી અલેહિસ્સલામની કત્લ કરવા માટે ઇબ્ને મુલજિમને કોતામાં એ મહેર જે રાખી હતી કે ઇમામ હુસૈનનું સર લાવી દે. આ એક. પરંતુ બીજી આપણે મહેર ના કહી શકીએ, બલકે ત્યાંના એ જમાનામાં બાદશાહે એક ઔરત સાથે ઝિના કરવા માટે ખ્વાહિશ દેખાડી અને ઔરતે કીધું કે પેલા જનાબે યહ્યાનું સર મારા માટે લાવી દે તો હું તારા સાથે રહેવા માટે તૈયાર છું, તારા સાથે આવવા માટે તૈયાર છું. તો આ દુનિયા છે કે જે દુનિયા ખાતર જનાબે યહ્યાને કત્લ કરવું કઈ મોટી વાત નથી સમજતા, પોતાની જિંદગી અને પોતાની ખ્વાહિશાત માટે ઇમામે હુસૈન અલે ઇમામે અલી અલેહિસ્સલામના માથા ઉપર ઝરબત મારવી એના માટે કોઈ મોટી વાત નથી હોતી. આ દુનિયા છે. જ્યારે આ દુનિયાના દલદલમાં ઇન્સાન ફસાઈ જાય પછી માસૂમનો પણ કાતિલ બનતા એને વાર નથી લાગતી. માટે અગર જો આપણે હુસૈની છીએ અને આપણે ઇમામે હુસૈનના અઝાદાર છીએ તો આપણા માટે આ દુનિયા એક મકસદ ન હોવો જોઈએ, બલકે આ દુનિયા આપણા માટે એક વસીલો હોવો જોઈએ કે જેનાથી આપણે આખિરત કમાઈ શકીએ. આપણે આપણા મોલાએ કાયનાત હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલાતુ વ સલામ તરફ નજર કરીએ. એક જિહાદમાંથી પાછા ફર્યા કે જેમાં ઇમામ અલી અલયહિ સલામને હિસ્સામાં બહુ વધારે માલી ગનીમત મળેલો. ઇમામ અલી અલેહિસ્સલામ બેસે છે, બધા ગરીબોને બોલાવે છે અને બધાને જે છે પોતાનો જે હિસ્સો હતો માલે ગનીમતનો એમાંથી બધાને થોડું થોડું આપીને પૂરું કરે છે. જ્યારે પૂરું થઈ જાય છે ઇમામ અલી અલેહિસ્સલામ ઘરે જાય છે, બે રકાત ખુદાના શુક્રની નમાઝ પડે છે કે ખુદાય તારો શુક્ર કે આ ખૈરાત કરવામાં તુએ મને કામયાબી અતા કરી. આ એક મોટી વાત છે ને. આપણે અગર જો કઈ ખીચામાં પૈસા નાખવા હોય ને તો પણ એમ લાગતું હોય કે ખીચામાં સરપ બેઠો છે, હમણાં બટકો ભરી જશે. ચાલો આ વાક્ય પૂરો કરું એ પહેલા એક સાઈડમાં વાત કહેતો જાઓ, શાયદ લુત્ફ આવે. મદીનામાં એક વખત દુષ્કાળ હતો. કેવી રીતે વરસાદ ના પડતો હોય ને દુષ્કાળ આવે, ખુદાવંદી આલમ આપણને બધાને બારાને રહેમતથી સેરાબ કરે. દુષ્કાળ હતો, ઘઉંની તંગી, રોટલી મળે નહીં. દોસ્તાર દોસ્તાર બધા અમુક વાતો કરતા હતા. કે ભાઈ ઘઉંની બહુ પરિસ્થિતિ ખરાબ છે, ગરીબો બધા બહુ પરેશાન હાલ છે, પણ હવે આ જમાનામાં કોણ એકબીજાને ખૈરાત કરવા જાય? અને હદીસ છે કે જ્યારે કોઈ ઇન્સાન ખૈરાત કરવા માટે આગળ વધે છે
તો 70 શૈતાન એનો હાથ પકડે છે, રોકે છે. તો એક માણસ હતો, ઈ કે મને આ વાત ગળે નથી ઉતરતી, મારી પાસે ઘઉં પડ્યા છે, કોણ મને રોકે છે, હું જોઉં છું. હમણાં ઘઉંની એક ગુણી લાવી અને હમણાં ગરીબોમાં બધાને દાન કરું છું, કોણ રોકે છે, હું જોઉં છું. ઈ ભાઈ ઘરે જાય છે, ગોડાઉન માંથી અથવા તો સ્ટોક માંથી ઘઉંની ગુણી કાઢી એની મધામ કહે છે કે ક્યાં લઈ જાઓ છો, તો કે ગરીબોમાં દાન કરવા માટે. તો કે ભાઈ આ દુષ્કાળનો જમાનો છે, અત્યારે કઈ ખૈરાત કરાય? તો કે ખુદા દઈ દેશે, વ્યાધિ ના કર. તો કે નહીં, આપણા બચ્ચાઓને શું ભૂખે મારવા છે? આ દુષ્કાળ કેટલો લાંબો ચાલશે? અને એ બધો કકળાટ શરૂ થયો. તમને તો ખબર છે ને, ઘરનો કકળાટ હોય પછી એમાં માણસનું કઈ ચાલે? માણસ કંટાળીને ઘરની બહાર આવી ગયો, ગુણી ગુણી ઘરમાં જ રહેવા દીધી. ઓલા બધા દોસ્તારો વાટ જોતા હતા, એમાંથી એક મજાકીયો હશે મારા જેવો, પૂછે છે કે કેટલા શૈતાને તારો હાથ પકડ્યો? તો કે મને કે શૈતાન તો ના દેખાણો, શૈતાનની માએ મારો હાથ જરૂર પકડ્યો હતો. એક સલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ બર. કહેવાનો મકસદ ઈ છે કે આ ખૈરાત કરવી, સદકો દેવો, રાહે ખુદામાં દાન કરવું, એક ખુદાની ખાસ તોફીક જોવે. નહીતર ઇન્સાન એટલો લાલચડો છે કે એ બીજાનું લઈ લેવાની કોશિશ વધારે કરે છે દેવા કરતા. અને આજે હિજરી સન 1446 નો પહેલો જુમા છે, અને જુમાના દિવસે સદકો કાઢવાનો વધારે ફઝીલત બયાન કરવામાં આવે છે. ઇન્શાઅલ્લાહ આજનો દિવસ સદકો કાઢવાનું ભૂલાય નહીં, કે જેથી આ આખો હિજરી સન આપણી માટે આસાનીથી પસાર થાય. ખેર, આપણે મોલાએ કાયનાત હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ ની વાત કરતા હતા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઇમામને માલે ગનીમત મળેલો, બધું રાહે ખુદામાં ખૈરાત કર્યું, ઘરે આવીને શુક્ર અદા કરે છે કે ખુદાયા તારો શુક્ર કે તુએ મને આ ખૈરાત કરવામાં કામયાબી નસીબ કરી, કઈ નથી ઇમામ પાસે. એવામાં કંબર આવે છે, મોલા હું તમારા માટે ખજાનો લાવ્યો છું. ખજાનો? હા મોલા, હું તમારા માટે ખજાનો લાવ્યો છું. હવે ખજાનો એટલે શું? એક આપણે શું વિચાર કરીએ, એક મોટી ખાણ મળી હશે, એમાં સોનાના સિક્કા ને બધું હોય, એ કઈ કંબરને મળી ગયું ને ઇમામને આપવા જાય છે? નહીં મોલા, મારા ખિજામાં છે એ ખજાનો. એક દિનારની થેલી કાઢી, મોલા તમારું જીવન એકદમ સાદું છે, આ દિનારની થેલી તમે તમારા માટે ખર્ચ કરો, આખું જીવન તમારું આરામથી પસાર થઈ જશે. ઇમામ કે આવી ક્યાંથી? તો કે મોલા તમારો જ માલ છે, જે માલે ગનીમત તમે તકસીમ કરતા હતા, એક થેલી મેં તમારા માટે પહેલેથી સાચવીને રાખી દીધી. અને તમારું જીવન એટલું સામાન્ય છે કે આ ઉપયોગમાં લેશો ને તોય ખૂટશે નહીં. ઇમામ અલી અલૈહિસ્સલામ શું જવાબ આપે છે ખબર છે? માલે દુનિયા, મને આ દુનિયાથી શું કામ? એ કંબર, તું આ દિનારની થેલીના બદલે મારા આખા ઘરને આગથી ભરી દીધું હોત ને તો મને અફસોસ ના થાત. અરે શું કરવો આ માલે દુનિયાને? જાઓ આને પણ રાહે ખુદામાં ખૈરાત કરી દો, કોઈ ગરીબને ગોતીને. વિચાર કરીએ શા માટે આવું છે,
જોકે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના ચાહવાવાળાઓથી આવી ઝાયદાના જિંદગીની માંગણી નથી કરતા. આપણાથી શું? એમના બંને ફરઝંદ ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી પણ આશા નથી રાખતા કે એ લોકો આવું જીવન જીવે. પરંતુ કહેવાનો મકસદ એ છે કે આપણે અગર જો કરબલામાં કરબલાના ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ચાહવા વાળા છીએ તો આપણી માટે આ દુનિયા મકસદ ન હોવો જોઈએ, બલકે વસીલો હોવો જોઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ દુનિયાને એવી સમજે છે કે જાણે છે જ નહીં. આપણે જ્યારે કયામતમાં પહોંચ્યું ને ત્યારે ફરિશ્તા સવાલ કરશે કે તમે દુનિયામાં કેટલું જીવન વિતાવ્યું. આપણે શું કહેશું? 70 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ? હઝરતે નૂહ હોય તો કે 18,000 વર્ષ? નહીં, કોઈ એવું કઈ નહીં બોલે, બલકે કહેશે અમે આ દુનિયામાં ફક્ત 1 કલાક માટે જાણે ગયા હોય અથવા તો એના કરતા ઓછું. કારણ કે આખરતનું જીવન એટલું લાંબુ છે, એટલું લાંબુ છે કે જેની સામે આ દુનિયા 1 કલાક અને 1 મિનિટ ના બરાબર લાગે. તો હવે આ 1 કલાક જેટલા જીવન માટે થઈ આપણે હંમેશની આખરતને અગર ખરાબ કરીએ તો કેવી હાલત થાય? અને એવું નથી કે અગર જો આપણે આખરતને ખરાબ કરી નાખી તો દુનિયા આપણી સુધરી જશે એવી કોઈ ગેરંટી નથી. ઉમરે સાદે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવાનો કોન્ટ્રેક્ટ લીધો, પણ શું રહી શહેરની હુકુમત નસીબ થઈ? રહી શહેરની હુકુમત તો નસીબ ના થઈ, પણ જે કુફાના લશ્કરનો સિબે સાલાર હતો એ સિબે સાલારી પણ છીનવી લેવામાં આવી. હવે એ સેનાપતિ પણ બાકી ના રહ્યો કરબલા પછી. મતલબ શું થયો? ખસેરા દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરત બંનેમાં નુકસાન ઉઠાવ્યું. માટે આપણે અગર જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ચાહવા વાળા છીએ તો આપણા માટે જરૂરી છે કે આપણો મકસદ આ દુનિયા બનાવવાનો ના હોય, આ દુનિયાને હાસિલ કરવાનો ના હોય, બલકે આ દુનિયા થકી આખિરતની કામયાબી હાસિલ કરવાનો આપણો મકસદ હોવો જોઈએ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આખરી હદીસ અને મસાહિબ તરફ આવું છું. મૌલાય મુતકિયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ ફરમાવે છે, કે આ દુનિયા બહુ સારું એવું ઘર છે પણ બધા માટે નહીં. આ દુનિયા બહુ સારું એવું ઘર છે એ લોકો માટે કે જે આ દુનિયાને હંમેશનું મકાન ના સમજે. આપણે વ્યાધિમાં ફસાઈએ છીએ એટલા માટે જ ચિંતા અને સ્ટ્રેસ આવે છે, બ્લડ પ્રેશરની બીમારીઓ આવે છે. શા માટે? વધારે પડતી મગજના હિસાબે વધારે ચિંતા કરી લીધી હોય એટલા માટે વધારે પડતું. ઘણા ને બીજા કારણો પણ હોય શકે, પણ આ બધી ચિંતા શું કામ થાય છે? હે દુનિયા ના મળી, હે નુકસાન થયું, હે ફાયદો ન થયો, હે હવે આનો કરજો ભરવાનો છે કેમ કરશું, આ માલ લેવાનો છે કેમ કરશું, આ વેચવાનો છે કેમ કરશું, ઓલાદને ભણાવવાની છે ભણાવવાની છે, મોટી કરવાની છે. આ બધી વ્યાધિઓના હિસાબે ઇન્સાન મુસીબતમાં ફસાય છે. પણ એક ઇન્સાન પહેલેથી અગર જો એ વિચાર કરતો હોય કે આ દુનિયા ખતમ થઈ જવા વાળી છે તો પછી એનું જે વ્યાધિ અને ચિંતા છે એની ડિગ્રી જે છે એ બહુ નીચે આવી જશે. બહુ સારું એવું ઘર છે એ લોકો માટે કે જે આને હંમેશનું પોતાનું ના સમજતો હોય. એક બાદશાહ કોઈ હકીમને કહે છે કે કોઈ એવો જુમલો બયાન કરો
અને આ મહેલ ઉપર લખી નાખો કે જે મહેલ મેં હમણાં નવો બનાવેલો છે, કે જેને વાંચવા વાળા અગર દુખી હોય તો ખુશ થઈ જાય અને ખુશ હોય તો દુખી થઈ જાય. એવો વાક્ય ક્યું હોઈ શકે? ખબર છે, એ હકીમ દીવાર ઉપર એક સરસ મજાનું વાક્ય લખે છે. વાક્ય અધૂરું છે, આ વખત પણ પસાર થઈ જશે. શું બધા બોલે તો સાથે મારી, આ વખત પણ પસાર થઈ જશે. હવે વિચાર કરો, કોઈ એકદમ દુઃખમાં હોય, વ્યાધિમાં હોય, ટેન્શનમાં હોય અને આવીને વાંચે, આ વખત પણ પસાર થઈ જશે. હા, દિલને સારાહત મળશે, ચાલો આપણું દુઃખ વધારે બાકી ના રહે. કોઈ ઇન્સાન બહુ ખુશમાં હોય અને આ વાક્યને વાંચે, આ વખત પણ પસાર થઈ જશે. એનું મોઢું પડી જશે કે આ મારો વખત હંમેશ માટે નથી. માટે અગર જો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના આઝાદાર છીએ, તો આપણા પાસે કેપેસિટી હોવી જોઈએ કે આપણે આ દુનિયાને રાહે ખુદામાં ખર્ચ કરી શકીએ, આ દુનિયા થકી આખિરતનું ભાતું તૈયાર કરી શકીએ. પરંતુ અગર આ દુનિયાને આપણે પોતાની મારી મારી અને મારું મારું કરીને જીવ્યા, નુકસાન શું થશે ખબર છે તમને? અગર જમાનાના ઇમામ હઝરત મહદી અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ પરદે ગૈબ માંથી બહાર આવી અને આપણને નુસરત માટે બોલાવે, ત્યારે અગર જો આપણે આ દુનિયાને જ બધું સમજી બેઠા હશું, તો આપણે બહાના કાઢવા માંડશું. મારા બાલ બચ્ચાઓનું કેમ થશે, મારી દુકાનનું કેમ થશે, મારા ધંધા પાણીનું કેમ થશે? પરંતુ સલામ દે હબીબ ઇબ્ને મઝાહિર અલૈહિસ્સલામ ઉપર ઇમામનો પત્ર આવે છે, વિચાર નથી કરતા કે મારા બાલ બચ્ચાનો શું થશે, તૈયાર થઈ જાય છે જાવા માટે. આપણે મસાહિબ સાંભળીએ ને રાતે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લખે છે, મિન હુસૈન ઇબ્ને અલી ઇલા રજુલુલ ફકીહ હબીબ ઇબ્ને મઝાહિર. આ પત્ર છે ઇમામ હુસૈન તરફથી હબીબ ઇબ્ને મઝાહિરને. હે હબીબ, જેવો આ પત્ર મળે તું તારી જાનને અમારા ઉપર ફિદા કરવા માટે કંજૂસી ના કરજે અને કરબલા સુધી પોતાને પહોંચાડી દેજે. આ નાનકડો એવો પત્ર છે. હબીબ ઇબ્ને મઝાહિરને મળે છે. હબીબ ઇબ્ને મઝાહિર વાંચે છે અને બજારમાં જાય છે, બજારની હાલતને જોવે છે. તો બધા તલવાર સજાવવામાં, હથિયારો ખરીદવામાં મશગુલ છે. એવામાં જનાબે હબીબ ઇબ્ને મઝાહિરની મુલાકાત મુસ્લિમ ઇબ્ને ઔસજાની સાથે થાય છે. મુસ્લિમ ઇબ્ને ઔસજા કોણ છે ખબર છે? રસૂલે ખુદાના સહાબીઓમાંથી છે, બુઝુર્ગ ઇન્સાન છે, ઇમામ અલી અલૈહિસ્સલામના સાથીઓમાંથી છે. હવે ઈ કોઈ દુકાન ઉપર સારો એવો કલર ખિજાબ કરવા માટે ટેસ્ટ કરી રહ્યા હતા કે કયો કલર સારો છે, કે જે લે થોડુંક ટેસ્ટ કરતા અને સિલેક્ટ કરતા હતા. હબીબ ઇબ્ને મઝાહિરની નજર મુસ્લિમ ઇબ્ને ઔસજા પાસે પડે છે. કહે છે, હે મુસ્લિમ શું કરો છો? તો કે આ દાઢીને રંગવી છે ને,
એટલા માટે સારો એવો કલર તલાશ કરી રહ્યો છું. તો કે તારા ચહેરા ઉપર જે કલર શોભે છે ને, એ આ દુકાને નહીં મળે. તો કે કેમ? તો કે મારી પાસે એક એવું એડ્રેસ છે કે જ્યાં આના કરતા સારો કલર તને મળશે. તો કે એ કયો કલર છે? તો કે ચાલ, ઇમામ હુસૈન અલૈહિસ સલામ કરબલાના મેદાન સુધી પહોંચી ગયા છે, નર્ગે આદામાં ઘેરાઈ ચૂક્યા છે. ચાલ આપણી દાઢીને પોતાના ખૂનથી રંગીન કરીએ કે જેનાથી આપણો ચહેરો રસૂલની સામે ચમકી ઉઠે. અમુક રિવાયતમાં છે કે મુસ્લિમ ઇબ્ને ઔસજા તૈયાર થઈ જાય છે અને એકલા નથી જાતા, પોતાના બાલ બચ્ચાઓની સાથે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં પહોંચે છે. હબીબ ઇબ્ને મઝાહિર અલગથી પહોંચે છે, કારણ કે હાલત એવી હતી કે અગર જો ઇબ્ને ઝિયાદને ખબર પડે તો એ બધા ઇમામના ચાહવાવાળાઓને કેદમાં નાખી દેતો હતો. આ બંને અલગ અલગ નીકળે છે. હવે એક રિવાયતમાં એ પણ છે કે મુસ્લિમ ઇબ્ને ઔસજા પોતાના બચ્ચાની સાથે નીકળે છે અને પોતાની પત્નીની સાથે નીકળે છે, અને કે બુઝુર્ગ હતા, એકલા ના જઈ શકે. હબીબ ઇબ્ને મઝાહિર વિશે પણ બે રિવાયતો મળે છે. એક કે પોતાના ગુલામની સાથે ગયા, અને બીજી રિવાયત એ છે કે અમુક લશ્કર માણસોને ભેગા સાથે લીધા, પરંતુ કુફાના અમુક ચોકીદારો સાથે લડાઈ થાય છે અને જનાબે હબીબ ઇબ્ને મઝાહિરના બધા માણસો શહીદ થઈ જાય છે અને હબીબ એકલા પહોંચવા કામયાબ થાય છે. ટૂંકમાં કહો, મુસ્લિમ ઇબ્ને ઔસજા અને હબીબ ઇબ્ને મઝાહિર બંને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે પહોંચે છે. જ્યારે હબીબ ઇબ્ને મઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચે છે, ઇમામ એટલા વ્યાકુળ હતા કે જેવા હબીબ આવે છે એને ભેટી પડે છે. મારા બચપનના દોસ્ત, તને જોઈને બહુ ખુશી થઈ. હજી તો આ બંને દોસ્ત એકબીજાને ગળે મળતા હતા, ત્યાં જનાબે વિઝા આવે છે અને કહે છે, હે હબીબ, શહેઝાદી ઝૈનબે તમને સલામ મોકલેલા છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ના રૂલાવે સિવાય ગમે સૈયદુ શહદા. હા સદારો, જનાબે હબીબ જમીન ઉપર બેસી જાય છે. ઇમામ ને કહે છે, મોલા, આ શહેઝાદી ઉપર કેવો વખત આવી ગયો કે શહેઝાદીઓ અમુક ગુલામ ને સલામ મોકલી રહ્યા છે. હા સદારો, હવે હબીબ ઇબ્ને મઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના પડછાયા માફક હતા. રાતના વખતમાં પહેરો આપવા જનાબે હબીબ ઇબ્ને મઝાહિર હોય છે અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ હોય છે. આશુરનો દિવસ જ્યારે નમુદાર થયો, ઇમામ અમુક લોકોની કબ અમુક લોકોના જનાઝા ઉપર પહોંચે છે, પણ જ્યાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેના પણ જનાઝા સુધી પહોંચે છે, હબીબ ઇબ્ને મઝાહિર સાથે ને સાથે હોય છે. હા સદર, એક ઈ વખત પણ આવે છે કે મુસ્લિમ ઇબ્ને ઔસજા મેદાનમાં ઉતરે છે, બુઝુર્ગ છે, આંખની પાપણો આંખ ઉપર આડે આવી રહી હતી, માથામાં રૂમાલ બાંધી દે છે કે સરખું દેખાય, અને ઇમામ માટે પોતાની જાનને હથેળી ઉપર રાખી અને મેદાનમાં ઉતરે છે. લડાઈ કરતા કરતા જ્યારે જખમી થઈ અને જમીને કરબલા ઉપર આવે છે ને, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમના સરાહને પહોંચે છે, એમના સુધી પોતાને પહોંચાડે છે અને ત્યાં જમીન ઉપર બેસે છે, એમના સરને પોતાના જાનો ઉપર રાખીને કહે છે, રહમકલ્લાહ યા મુસ્લિમ, ખુદા તારા ઉપર રહેમત નાઝિલ કરે. અહીં મુસ્લિમ બહુ સારી રીતે તે મારી ઉપર જાનને કુરબાન કરી. આઝાદારો, એ મુસ્લિમ ઇબ્ને ઔસજા ઇમામ હુસૈન તરફ મુખાતબ નથી થતા, બલકે હબીબ ને ઇશારો કરે છે, એલૈયા એલૈયા, મારી નજદીક આવ.
હબીબ ઇબ્ને મઝાહિર જનાબે મુસ્લિમની નજીક જાય છે, કહે છે બોલ મને વસિયત કરવી છે. જનાબે મુસ્લિમ કહે છે મને વસિયત કરવી છે. જનાબે હબીબ કહે છે મુસ્લિમ તમે જાણો છો કે હું પણ તમારી પછી બહુ વધારે જીવંત નથી રહી શકવાનો, તો હવે તમે મને વસિયત કરશો શું વાયદો? પણ હું વાયદો કરું છું અગર જો તમારી કઈ ખ્વાહિશ છે અને મારાથી પૂરી થઈ શકે એમ છે, જેટલો મારી પાસે સમય છે એમાં, તો હું જરૂર પૂરી કરીશ. ત્યારે જનાબે મુસ્લિમ કહે છે અલયકે બિહાઝર રજુલ, તું ધ્યાન રાખજે ઇમામ હુસૈન અલયહિસ્સલામનો. મુસ્લિમ કહે છે હે હબીબ, જ્યાર સુધી તમે જીવતા છો આ ઇમામ હુસૈન અલયહિસ્સલામનો વાળ વાકો ના થવો જોવે. જનાબે હબીબ કહે છે આ મુસ્લિમ, એ તો હું તમને વાયદો કરું છું કે જ્યાર સુધી મારા બદનમાં જીવ સમાયેલો છે હું હુસૈન ઉપર એક હાથ આવવા નહીં દઉં. હા ઝદારો, ઝોહરનો સમય નજદીક આવ્યો. ઇમામ હુસૈન પાસે આવીને કહે છે, અમુક સાથીઓ કહે છે કે મૌલા અમે ચાહીએ છીએ કે આખરી નમાઝ અમે તમારા સાથે અદા કરીએ, આખરી નમાઝ તમારા સાથે અદા કરીએ. ઇમામ કહે છે કે અડધા સિપાહીઓ પહેરો બનાવી નાખીએ, અડધા માણસો મારી સાથે નમાઝ પડે. સલાતે ખૌફ પડવામાં આવી, જે બે રકાત હોય છે, જેમાં બંને ટોળા જે છે એક એક રકાત નમાઝ ફુરાદા પડે છે, અને એક એક જમાત સાથે, પહેલી જમાત સાથે ને બીજી ફુરાદા, પછી બીજું ટોળો આવી પહેલી નમાઝ જમાત ઇમામ હુસૈન સાથે અને બીજી ફુરાદા પડે છે. આ રીતે સલાતે ખૌફ પડવામાં આવી. હા હઝારો, જેવી નમાઝ પૂરી થઈ એવામાં એક માણસ આવાજ દે છે, હે હુસૈન જેટલી નમાઝ પડવી હોય પડીને તારી કબૂલ નહીં થાય, નઉઝ બિલ્લા. જ્યારે હબીબ આ વસ્તુને સાંભળે છે, તલવાર ને આમમાંથી નીકાળે છે અને મૌલાને કહે છે મૌલા ખુદા આમેન. જે પણ માણસ કરબલાના મેદાનમાં ઉતર્યું છે ને ઇમામની રજાથી ઉતર્યું છે, પણ આ હબીબ ઇબ્ને મઝાહિર એવા ફકી એવા મુજ્તહિદ હતા કે ઇમામની રજા નથી લીધી. જોવે છે કે ઇમામની ઇમામનું ખરાબ બોલી રહ્યો છે, વાજિબુલ કત્લ છે, એને કત્લ કરવા માટે આગળ ઉતરી પડે છે, મેદાનમાં ઉતરે છે, એને જહન્નમ વાસિલ કરે છે અને લડાઈની શરૂઆત થાય છે. લડાઈ કરતા કરતા હબીબ ઇબ્ને મઝાહિર ઘોડાથી જમીન ઉપર આવે છે, ઇમામના સરાને પહોંચે છે, ગળે લગાડે છે, આ મારા બચપનના દોસ્ત તમે પણ મને મૂકીને ચાલ્યા ગયા. હા ઝદારો, ઘણી વાર ઇમામ હુસૈન અલયહિસ્સલામ હબીબના સરાને બેસી અને ગિરિયા કરે છે. હા, આશુરનો વાક્ય પૂરો થઈ ગયો, બધા શહદાઓના સર કલમ કરી કરી અને નેઝા ઉપર બુલંદ કરવામાં આવ્યા અને આ કાફલાને કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યો. હા ઝદારો, જ્યારે કૂફાની ગલી કૂચાઓમાં આ અસીરો અને શહદાઓના સરને ફેરવવામાં આવી રહ્યા હતા, ત્યાં એક ઘરમાંથી એક બાળક નીકળે છે, નવજુવાન બાળક નીકળે છે, જે આ શહદાઓના લાશા તરફ જોઈ રહ્યો હતો. બસ મસાહેબના આખરી જુમલા છે, અગર જો સહન કરી શકો તો સાંભળજો. હા જદર, એક નવજુવાન બાળક જે એક સરની તરફ નજર કરી રહ્યો છે, જે માણસ જે સૈનિક એ સર લઈને ઊભો હતો, એની નજર આ બાળક ઉપર જાય છે. ક્યારનો આ બાળક આ એક જ સર ઉપર નજર કરે છે. તો એ સૈનિક પૂછે છે કે કેમ આ સર ઉપર જ નજર કરે છે? તો એ નવજુવાન બાળક કહે છે કે મને એવું લાગે છે કે આ મારા બાબાનું સર હોય. દીકરો પોતાને સંભાળે છે, કહે છે થોડી વાર માટે મને આ સર દઈ દે કે જેથી હું મારી માને ઝિયારત કરાવી દઉં.
સૈનિક માને છે, નેજા ઉપરથી સર ઉઠાવી હબીબના દીકરાને આપે છે. હબીબનો દીકરો પોતાની રેદામાં પોતાના બાબાનું સર છુપાવી દે છે, રેદાની અંદર બાબાનું સર છુપાવીને ઘરમાં દાખલ થાય છે અને કહે છે, હે માં, મારા બાબા આવી ગયા છે. હબીબની પત્ની ઉભી થઈ જાય છે કે ક્યાં આવ્યા હબીબ? દીકરો જે છે રીદામાંથી સર બહાર નીકાળે છે. બંને માં દીકરો હબીબ ઉપર ક્રિયા કરે છે, માતમ કરે છે. આ સદારો હબીબના દીકરાના આગોશમાં હજી હબીબનું સર હતું કે એ સિપાહી આવે છે અને કહે છે, બસ સમય પૂરો થયો, હવે સર મને આપી દે. હાજરો હબીબના દીકરાના હાથમાંથી એ સિપાહી સરને લઈ લે છે. હબીબનો દીકરો રોતો રહે છે. હું કહીશ, ફરસંદે હબીબ, ખુશ નસીબ છો, તારા બાબાનું સર તારા પાસે લેવામાં આવ્યો. તારી રૂહ ના નીકળી ગઈ, આવ જિંદા ને શામમાં. જ્યારે સકીનાના હાથમાંથી હુસૈનનો સર લેવામાં આવ્યો, સકીના દુનિયામાં બાકી ન. અલાલાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુ અલ્લાઝીના ઝલમુ અયમન કલબિયન. માતમે હુસૈન, જા હુસૈન, જા હુસૈન. હિરદે મે જગા પાતે, જીવન મે સમા જાતે, શબેર મદીને સે ઘર હિંદ મે આ જાતે. હિરદે મે જગા પાતે, જીવન મે સમા જાતે, શબેર મદીને સે ઘર હિંદ મે આ જાતે. કુછ કાલ ન પડ જાતા સંસાર મે પાણી કા, કુછ કાલ ન પડ જાતા. દો બૂંદ અગર ઝાલિમ અસગર કો પિલા જાતે, હૃદય મે જગા પાતે, જીવન મે સમા જાતે. શબેર મદીને સે અસગર કો તો જલ્દી થે પરલોક પહોંચને કે, અસગર કો તો જલ્દી થે પરલોક પહોંચને કે. ગરદન કા જખમ અપની માતા કો દિખા જાતે, હૃદય મે જગા પાતે, જીવન મે સમા જાતે. શબેર મદીને સે ઘર હિંદ મે આ જાતે. સુનતે હૈ સકીના કા યે કૈદ મે કહેના થા, સુનતે દંબર જો મુઝે બાબા સીને પે સુલા જાતે, હૃદય મે જગા પાતે, જીવન મે સમા જાતે. શબેર મદીને સે ઘર હિંદ મે આ જાતે. ઘ
ઘન ઘોર અંધેરા હૈ ઝાલિમ જિંદા મે ઘન ઘોર અંધેરા હૈ ઝાલિમ જિંદા મે તુરબત પે સકીના કી એક દીપ જલા જાતે શબેર મદીને સે ગરીંદ મે આ જાતે યે લાશ એ અકબર સે કહેતે થે શહે વાલા યે લાશ એ અકબર સે કહેતે થે શહે વાલા એક બાર સુના જાતે હૃદય મે જગા પાતે જીવન મે સમા જાતે શબેર મદીને સે ગરીંદ મે આ જાતે જલતે હુએ રેતે પર અહમદ કા દુલા શબીર કો જનતા કે ચાહત ન અગર હોતે શબીર કો જનતા કે ચાહત ન અગર હોતે ક્યું ગોદ કે પાલો કો મીટી મે મિલા જાતે સમા જાતે શબેર મદીને સે ગરીંદ મે આ જાતે જાઓ સે